પ્રશ્ન 11 ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે, શા માટે? ગોલીય અરીસા વડે રચાતા વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન દર્શાવવા માટે આપણે કિરણાકૃતિ એટલે કિરણોની આકૃતિ દોરીને નક્કી કરી શકીએ છીએ। આ માટે આપણે વસ્તુના કોઈ એક બિંદુમાંથી નીકળતા કિરણોની મોટી સંખ્યા લેવા જોઈએ। કિરણોની મોટી સંખ્યા એટલે કોઈ પણ વસ્તુમાંથી એનું પ્રતિબિંબ કઈ રીતે મળે છે એ જાણવા માટે આપણે ફક્ત બે જ કિરણો પૂરતા છે। કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરીને વસ્તુના કોઈ એક બિંદુમાંથી પ્રકાશના કિરણો દાખલ કરીને બે પરાવર્તિત કિરણોના છેદબિંદુ એટલે પછી બંને કિરણો જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। ચલો, ખરેખર તો ચાર કિરણો આવે પણ એમાંથી કોઈ પણ બે કિરણોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પ્રશ્ન 12 ગોલી અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ચાર કિરણોનો ઉપયોગ થાય છે અને ચારેય કિરણોની આકૃતિ દોરીને સમજાવો। કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર કિરણ। મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામે અને તેના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું એવો ભાસ થાય। આ જો અંતર્ગોળ અરીસો, આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, અથવા આ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત છૂટું પડતું હોય તેવો ભાસ થાય છે। કિરણ 2 મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ। જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફની દિશામાં ગતિ કરતું હોય તો તે કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય। આ પ્રકાશનું કિરણ છે, અંતર્ગોળ અરીસો છે, એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે। એવી જ રીતે આ બહિર્ગોળ અરીસો છે, આ મુખ્ય કેન્દ્ર એફ તરફ ગતિ કરે છે પરંતુ અથડાઈને મુખ્ય અક્ષને સમાંતર જાય છે। કિરણ 3 વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ। તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ રસ્તા પર પાછું ફરી જાય છે। કારણ શું છે એનું? કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ હોય। તમે જોઈ શકો, અંતર્ગોળ અરીસો વક્રતા કેન્દ્ર સીમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે અને પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલી જાય છે। એવી જ રીતે બહિર્ગોળ અરીસો વક્રતા કેન્દ્ર સી તરફ આપાત થાય છે પરંતુ અથડાઈને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય છે। કિરણ 4 અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ। કે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ એટલે ધ્રુવ પી પર એક નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ પી પર આપાત થાય છે અને એ જ કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે। આકૃતિમાં જો અંતર્ગોળ અરીસો તો અહીંયા આપાત કિરણ કેટલો ખૂણો બનાવે છે? થીટા આઈ એટલે આપાત કોણ, અને એટલો જ ખૂણો બનાવતું કિરણ પરાવર્તન પામે છે એટલે જ ખૂણો એટલે કોણ? થીટા આર, પરાવર્તિત કોણ। એવી જ એ જ વસ્તુ બહિર્ગોળ અરીસામાં થાય છે કે ભાઈ જેટલો ખૂણો બનાવે છે થીટા આઈ, પરાવર્તન પામીને એટલો જ ખૂણો બનાવે છે થીટા આર। પ્રશ્ન 13 નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર, પરિમાણ એટલે કદ અને આકૃતિ દોરીને વર્ણન કરો। તમને આ 6 સ્થાન આપેલા છે, 6 સ્થાન સાથે 6 આકૃતિ છે। ક્રમ અનુસાર જોઈશું કે સૌથી પહેલાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે? અનંત અંતરે। આ અનંત અંતરે રહેલી છે કોઈ એક વસ્તુ એબી। એબીમાંથી પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર જાય, બધા જ પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા સાથે અથડાઈને મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થાય। જ્યાં પ્રકાશના કિરણ ભેગા થાય ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં ખૂબ જ નાનું એટલે બિંદુવત,
બીજું, હવે મૂકવાનું છે વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી દૂર. મૂકેલી છે વસ્તુનું નામ એ બી. વસ્તુના એ બિંદુમાંથી બે પ્રકાશના કિરણ નીકળશે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય અને પરાવર્તન પામીને એફમાંથી નીકળી જાય. બીજું કિરણ સીધે સીધું સીમાંથી પસાર થાય અને પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું જાય. જ્યાં બે બિંદુ ભેગા થયા, બે કિરણ ભેગા થયા, ત્યાં પ્રતિબિંબ રચાય છે એ ડેશ બી ડેશ. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને એફની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. ત્રીજું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ રહેલી છે એ બી. એ બિંદુમાંથી બે પ્રકાશના કિરણ નીકળે. પહેલું કિરણ સીધું જાય અને પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય. બીજું કિરણ એફમાંથી પસાર થાય અને પરાવર્તન પામીને સીધું પસાર થાય. તો જ્યાં બે કિરણ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય એ ડેશ બી ડેશ. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ વસ્તુના પરિમાણ, વસ્તુના કદ જેટલું. એના પછી ચોથું, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. અહીંયા છે વસ્તુ એ બી. વસ્તુના એ બિંદુમાંથી બે કિરણ નીકળે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય અને વક્રીભવન પામીને એફમાંથી પસાર થાય. જ્યારે બીજું કિરણ સીધું ઉપર જાય અને એ જ માર્ગે પરાવર્તન પામીને સીમાંથી પસાર થાય. જ્યાં બે કિરણ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ બને છે આ ડેશ બી ડેશ. તો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી દૂર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું. પાંચમું સ્થાન, હવે વસ્તુનું સ્થાન મૂકવાનું છે મુખ્ય કેન્દ્ર એફ પર. એફ પર વસ્તુ મૂકેલી છે એવી. એ બી એના એ બિંદુમાંથી બે કિરણ નીકળશે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને અથડાઈને એફમાંથી પસાર થાય. જ્યારે બીજું કિરણ ઉપર જાય અને એ જ માર્ગે અથડાઈને સીમાંથી પસાર થાય. તમે જુઓ છો કે આ બે કિરણ ભેગા થતાં જ નથી, એટલે પ્રતિબિંબનું સ્થાન મળે અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં ખૂબ જ મોટું, વિવર્તી. છઠ્ઠું સ્થાન, હવે વસ્તુને મૂકવાની છે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. વસ્તુ એ બી. વસ્તુના એ બિંદુમાંથી આપણે અહીંયા ત્રણ કિરણો કાઢવાના છે. પહેલાં તો એકદમ સીધું જાય અને અથડાઈને ક્યાં જાય, એફમાંથી પસાર થાય. પછી એ બિંદુમાંથી બીજું કિરણ પી ઉપર જાય અને એટલો જ ખૂણો બનાવતો નીચે જાય. અને ત્રીજું કિરણ એમાંથી ઉપર જાય અને અથડાઈને શેમાંથી પસાર થાય, સીમાંથી. તો આ ત્રણેય કિરણ જે છૂટા પડ્યા એને પાછળની તરફ લંબાવો તો આભાસી રીતે ભેગા થાય એટલે અને એ પ્રતિબિંબ બને એ ડેશ બી ડેશ. પ્રતિબિંબ મળે છે અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતું. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું. પ્રશ્ન નંબર 14, અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો ટોર્ચ, સર્ચલાઇટ, વાહનની હેડલાઇટમાં પરાવર્તક તરીકે, દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે, દાંતના ડૉક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરે, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસા વાપરીને સૂર્યના પ્રકાશને કેન્દ્રિત કરીને ગરમી મેળવવા માટે, ડૉક્ટરનો હેડ મિરર તરીકે દર્દીની આંખ, કાન, નાક, ગળા જેવા ભાગોની તપાસ કરવા, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે દૂરબીન એવા મોટા અંતર્ગોળ અરીસાઓ વાપરી શકાય છે. 15મો પ્રશ્ન, જેમ આપણે અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુના પ્રતિબિંબ જોઈએ એમ હવે બહિર્ગોળમાં જોવાના છે કે નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસાની સામે નાના દર્પણ મુખવાળા બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ, તેનું સ્થાન, પ્રકારને પરિમાણ એટલે કદનું વર્ણન કરો. ચલો, ધારો કે દૂરના અંતરે વસ્તુ મૂકેલી છે એ બી. હવે એ બી વસ્તુમાંથી મુખ્ય અક્ષને એ બી વસ્તુ અનંત અંતરે મૂકેલી છે. વસ્તુનું સ્થાન અનંત અંતરે. એમાંથી પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવે. બધા પ્રકાશના કિરણો છૂટા પડી જાય છે પણ બધા પ્રકાશના કિરણને અરીસાની પાછળ આભાસી રીતે લંબાવવામાં આવે તો પ્રતિબિંબ મળે છે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતું. કેમ? તો કે આભાસી કિરણ ભેગા થઈને મળે છે અને પ્રતિબિંબનું કદ અત્યંત નાનું એટલે કે બિંદુવત મળે છે. 16મો પ્રશ્ન, બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ, પરિમાણ એટલે કદ, કિરણ આકૃતિ દોરીને દર્શાવો.
चलो बहिर्गोली दिशो वस्तुनु स्थान अनंत अंतर अने ध्रुवपीनी वच्चे ला वस्तु ए बी एमांथी बे किरण निकले। पहलू किरण सीधे सीधे वक्रता केन्द्र सीमा जाए अने थोड़ा एज मार्गे पाछो आवे छे। बीजू किरण सीधो मुख्य अक्ष ने समांतर जाए अने परावर्तन पामीने ऊपरनी तरफ जाए छे, पण एने पाछळ लंबावो तो क्या मळे एफ उपर। तो आ त्रासु सीमा जाए छे अने पेलू एफ माथी पाछू आवे छे। बन्ने आभासी किरण एकबीजाने ज्यां छेदे त्यां प्रतिबिंब रचाय डेश बी डे। आभासी किरणोथी प्रतिबिंब रचे छे एटले के प्रतिबिंबनो प्रकार आभासी अने चत्तु अने प्रतिबिंबनुं कद वस्तु करतां केवुं छे नानुं छे। 17મો પ્રશ્ન, બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો। બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર તરીકે થાય છે। વાહનનો ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે। મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે। એક સાઈડ લગાવેલો હોય, દુકાનદાર જે સીટ ઉપર બેસેલો એની સામે હોય, એટલે ગ્રાહક દુકાનની અંદર જાય તો ગ્રાહક કઈ કઈ વસ્તુ લે છે તો દુકાનદાર એની ઉપર નજર રાખી શકે છે। અહીંયા તમારો લેક્ચર પૂરો થાય છે।